જેશ કૃષ્ણ વિદ્યાર્થી મિત્ર, આજનો વિષય છે આપણો કલો. આજનો વિષયાંક છે દાદા ખોવાયા છે. હવે અગાઉ આપણે એક વાર્તા ભણી ગયા, ભણી ગયા ને, એ વાર્તા શીખ્યા કે છે દાદા જ જોઈએ, દાદા જ માર જોતા, બીજા કોઈને દાદા જોતા નથી. તો હવે આવે છે આપણે આગળ, મેં હવે આવે છે અભિનય કરો. હવે આપણે પાછા અભિનય કરવાના, આપણી જાતે આપણે અભિનય કરવાના છે. તો શું આવે છે, મેળામાં ખોવાઈ ગયેલો છોકરો. આપણે બાળક ખોવાઈ ગયું ને કેવું તડફડિયા મારતું હોય, મમ્મી પપ્પા દાદાને ગોતવા માટે, એવું આપણે અભિનય કરવાનો. છોકરાને શોધતા દાદા, દાદા પણ આમ એના બાળક વાહી કેટલી આતુરતા હોય, એવી મારું બાળક ક્યાં ખોવાઈ ગયું એમ, તો એવું અભિનય કરવાનું છે. છોકરાને દાદા કરતા પોલીસ અંકલ, છોકરાને સમજાવે છે પણ મદદ કરતા, દાદા કરતા નહીં પણ મદદ કરતા પોલીસ અંકલ. હવે એને મદદ કરે છે પોલીસ અંકલ, ચાલો છાનો રહી જા બેટા, એવું એને અભિનય બોલવાનું નથી પણ એવો અભિનય કરવાનો છે. તો હવે આવે છે પહેલું વાક્ય, કોઈ રમકડું લેતું લેવાનું નથી. કોઈ રમકડું લેવાનું નથી, તમારા બધાના પાઠ્યપુસ્તકમાં આપેલું છે. તો હવે એની બાજુમાં તમે નાનો એવો ડેશ કરીને લખો દાદા. દાદાએ શું કીધું વાર્તાની અંદર ખબર, કોઈ તારે રમકડું લેવાનું જ નથી, એક પણ રમકડું નહીં લઈ દઉં, એવું કોની કીધું દાદાએ, કીધું કોની દાદા. તો તમે આવો નાનો ડેશ કરીને લખો દાદા. હવે બીજું વાક્ય, પાઠ્યપુસ્તકમાં છે જ, હવે પાઠ્યપુસ્તકમાં જ લખવાનું છે. તો ચાલો, હું તને તારા દાદા શોધી આપીશ. હું તને શું શોધી આપીશ, તારા દાદા. એવું તને કોણ, તમને કોને કીધું વાર્તાની અંદર, સરસ પોલીસ અંકલે. તો ચાલો લખો, પોલીસ તમને, તો અહીંયા ખાલી તમારે લખવાનું છે પોલીસ અંકલ. હવે આવે છે ત્રીજું વાક્ય, મારે ચકડોળમાં બેસવું છે. આવું કોણ બોલે છે, કોણ બોલે છે, યજ્ઞ. યજ્ઞ કે છે ને મારે ચકડોળમાં બેસવું છે દાદા. હા, તો જો બાળકો તમને આ બ્લેકબોર્ડમાં ન દેખાય, આછું દેખાય, તો ટીચર બોલે છે, તો વિડિયા સામે ધ્યાન રાખો, કાન દઈ, એટલે તમને વ્યવસ્થિત સમજાશે. તો અહીં કીધું છે મારે ચકડોળમાં બેસવું છે, તો કોણ બોલે છે, કે યજ્ઞ. કોણ બોલે છે, યજ્ઞ. હવે આવે છે મારા દાદા ખોવાઈ ગયા છે, મારા દાદા ખોવાઈ ગયા છે, એવું કોણ બોલે છે, પાછું યજ્ઞ બોલે છે. કોણ બોલે છે, યજ્ઞ. હવે છેલ્લું વાક્ય, તું અહીં ઉભો રહે, હું ટિકિટ લેતો આવું. જો હવે એને ચકડોળમાં બેસવું છે, તો ટિકિટ વિના આપણને ચકડોળમાં બેસાડે ન બેસાડે. હા, તો હવે દાદા કોણ વાક્ય બોલે છે, આ દાદા બોલે છે, હું ટિકિટ લઈ આવું, તો અહીંયા ઉભો રે, તો દાદા. હવે છેલ્લું વાક્ય, તું ક્યાં રહે છે, એવું કોણ પૂછે છે વાર્તાની અંદર, તો કે છે પોલીસ અંકલ. કોણ પૂછે છે મને, પોલીસ અંકલ. તો અહીં લખો, પોલીસ અંકલ. તો આ પોલીસ અંકલ, એને પૂછ્યું તું ક્યાં રહે છે બેટા, તો કીધું કે હવે પોલીસને યજ્ઞ જાણ કરે છે. હવે આવે છે જે વાક્ય ગમતું હોય એ ફરીથી લખો, દરેકે ફરીથી જ લખવાના છે. આપણને જો અત્યારે ભણવું નથી ગમતું, ગમે છે, મને ભણવું ગમે છે, ઘણા બાળક આળસુ છે એને ભણવું ગમતું નથી, પણ તમારે એને એ વાક્ય આપે હું બેઠા જ ઉપર છે એવા નીચે વાક્ય લખવાના છે. તો દરેક વિદ્યાર્થીએ પાઠ્યપુસ્તકની અંદર જે વાક્ય આપેલું છે એને એ જ વાક્ય નીચે જે ખાનું આપેલું છે એમાં લખવાનું છે. બાજુમાં ચિત્ર આપેલું છે, એ ચિત્રમાં તમને એક યજ્ઞનો ઘોડો દેખાય છે, તેની બાજુમાં બે બાળકો દેખાય છે. એ બાળકોના નામ તમને ખબર છે કે હમણાં આ વાર્તામાં આવશે, એકનું નામ લવ અને એકનું નામ કુશ છે. તો ચાલો હવે આપણે આ વાર્તા સાંભળીએ.
વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે સીતાજીનો પુત્ર લવ બેઠેલો છે. એક વાલ્મીકી ઋષિનો આશ્રમ છે, તેની પાસે સીતાજીનો પુત્ર કોણ બેઠેલો હતો? લવ બેઠેલો છે. બે ઋષિકુમારો છે. કેટલા ઋષિકુમારો છે? બે ઋષિકુમારો છે. એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતા જણાય છે. એવામાં જ એક યજ્ઞનો શણગારેલો ઘોડો આવતા જણાય છે. લવ ઊભો થઈ જાય છે અને હવે લવ બોલે છે, અરે આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડીએ. શું કહે છે લવ? આ તો યજ્ઞનો ઘોડો છે, ચાલો એને પકડીએ. પહેલો ઋષિકુમાર બોલે છે, ગુરુદેવ તો કહેતા હતા કે એની પાછળ મોટી સેના હોય છે, જે ઘોડાને બાંધે એને એ લડાઈ કરવી પડે. શું કહે છે? પહેલો ઋષિકુમાર કે આ ગુરુદેવ કહેતા હતા કે જે ઘોડાને પકડે તેને તેની સેના સાથે લડાઈ કરવી પડશે. હવે લવ બોલે છે, ઘોડાને પકડી લેતા તો આ પકડ્યો ઘોડાને આ રાજા રામની હિંમત તો જુઓ. શું કહે છે? કે હવે આ ઘોડાને પકડી લીધો તો આ રાજા રામની હિંમત તો જુઓ. આપણા આશ્રમની જગ્યામાં ઘોડાને મોકલીને તે આપણને નમાવવા માંગે છે, એ તે કેમ ચાલે? શું કહે છે? કે આપણા આશ્રમની જગ્યામાં ઘોડાને મોકલીને તે આપણને નમાવવા માંગે છે, એ તે કેમ ચાલે? બીજો ઋષિકુમાર બોલે છે, આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવો. બીજો ઋષિકુમાર શું કહે છે? કે આ ઘોડાને આશ્રમની ગૌશાળામાં બાંધી આવો. લવ બોલે છે, એ જ બરાબર છે. રામને પણ ભલે ખબર પડે કે આ દુનિયામાં શેરને માથે સવા શેર છે. શું કહે છે? કે એ વસ્તુ બરાબર છે કે રામને ભલે ખબર પડે કે આ દુનિયામાં પણ શેરને માથે સવા શેર છે. કુશને પણ ઘોડો બતાવજો. ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે. ત્યાં એક સૈનિક આવે છે. ઋષિકુમાર ઘોડાને લઈ જતો તો ગૌશાળામાં બાંધવા, ત્યાં જ એક કોણ આવે છે? સૈનિક આવે છે. સૈનિક બોલે છે, ઊભા રહો છોકરાઓ, ઘોડાને છોડી દો, આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે. શું કહે છે? ઊભા રહો છોકરાઓ, આ ઘોડાને છોડી દો, આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે, એને બાંધશો તો લડાઈ કરવી પડશે. શું કહે છે? આ ઘોડો કેનો હતો? રાજા રામચંદ્રજીનો. જો તમે એને બાંધશો તો તમારે તેની સાથે લડાઈ કરવી પડશે. લવ બોલે છે, ધનુષ્ય સંભાળતા તો અમે તૈયાર છીએ. શું કહે છે? કે તો અમે તૈયાર, એટલે કે ધનુષ્ય લઈને એમ કહે છે કે અમે તૈયાર છીએ. હવે કુશ બોલે છે પ્રવેશીને, હા હા અમે તૈયાર છીએ. હવે લવ બોલે છે, ભાઈ કુશ હમણાં તું ખસી જા, આ એકલો છે, એની સાથે હું એકલો જ લડીશ. શું કહે છે લવ? કે ભાઈ તું ખસી જા. એમ કુશને એમ કહે છે કે તું ખસી જા, આ એકલો છે, એની સાથે હું એકલો જ લડાઈ કરીશ. બેઉ લડે છે. લવ સૈનિકને જમીન પર પછાડે છે. લવ છે એ સૈનિક હતો, એને જમીન પર પછાડે છે. સેનાના બીજા સૈનિકો આવે છે અને પાછળ સેનાના બીજા સૈનિકો હવે આવે છે, એમને પણ લવ કુશ હરાવી દે છે. પાછળ મોટી સેના આવે છે, એને પણ આ લવ કુશ હરાવી દે છે. હવે સુમંત બોલે છે, અરે માત્ર બે છોકરાઓ આટલા બધા સૈનિકોને હરાવી દીધા? સુમંત બોલે છે કે માત્ર બે છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા? ચંદ્રકેતુ બોલે છે, અજબ છોકરાઓ લાગે છે. શું કહે છે? કે અજબ છોકરાઓ લાગે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્ર, આજે આપણે આ વાર્તા સમજ્યા. તો વાર્તાની અંદર તમને આ મેં લાલ પેનેથી લીટા કરીને આપેલા છે ને, એ દરેક વાર્તામાં પાઠ્યપુસ્તકની અંદર નીચે રેડ કલરની અંડરલાઇન કરી છે, એ તમારે પેન્સિલથી નીચે લાયન કરવાની છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ્યપુસ્તક ખોલી આ વાર્તા સાંભળી બરાબર. હવે બધાએ જ જ્યાં જ્યાં ટીચરે લાલ લીટી કરી છે એ અંડરલાઇન તમારે કરવાની છે. તો ક્યાં ક્યાં કરી છે ટીચરે? તો ઋષિના છે ને, એની નીચે અંડરલાઇન કરવાની. પછી પુત્ર, સીતાનો પુત્ર છે ને, લવ બેઠો છે, તો પુત્ર નીચે અંડરલાઇન. પછી ઋષિકુમારો નીચે અંડરલાઇન. યજ્ઞનો નીચે અંડરલાઇન. ઋષિકુમાર એની નીચે અંડરલાઇન. પછી કાઉન્સની અંદર લખ્યું છે ઋષિકુમાર, એની નીચે અંડરલાઇન કરો. પછી આવે છે ધનુષ્ય,
તો ધનુષ્ય નીચે અંડરલાઈન કરો અને છેલ્લે લાસ્ટ માત્ર, તો દરેક વિદ્યાર્થીએ પાઠ્યપુસ્તકની અંદર આવી રીતે લાયન નીચે કરવાની છે. વિદ્યાર્થી મિત્ર, હવે આપણે જોઈએ શું જોઈએ, તો પાછળના પેજ ઉપર જુઓ. પહેલી અને બીજી લાઈનના ખાનાઓમાં દર્શાવ્યા મુજબ ત્રણ પગલામાં મૂળાક્ષરોનું લેખન કરાવો. હવે આપણે ત્રણ રીતે આપણે લેખન કરવાનું છે. તો કેવી રીતે ત્રણ રીતે લેખન કરશું? તો કીધું છે, ત્રીજી લાઈનમાં ટપકા જોડી મૂળાક્ષર ઘૂંટાવો અને છેલ્લી લાઈનમાં આખો મૂળાક્ષર લખાવો. તો હવે આપણે ત્રીજી લાઈન એટલે શું ખબર તમારે? ત્રણ લાઈન નહીં, એક એક લાઈન છે લીટી છોડેલી રાખવાની. જે બે લીટી છે એની અંદર પહેલાં આપ્યો છે ફાળી શ, ષટકોણનો શ. તો ષટકોણના શની અંદર દરેક વિદ્યાર્થીએ પહેલાં થોડોક પ, અડધો પ, પછી આખો પ અને પછી ષટકોણનો શ કરેલો છે. તો એવી જ રીતે બીજો ત્ર, પ ત્ર. તો ત્રમાં એક આડી લીટી અને બીજી પાછી ત્રાસી લીટી, તો બંને ત્રાસી લીટી થઈ અને પાછી ત્ર બને છે. તો એ પણ તમારે આવું પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે. પછી પછી આવે છે જ્ઞ. તો જ્ઞમાં પહેલાં રમકડાનો ર અથવા બગડે બે લખેલું છે, પછી અડધો જ્ઞ કર્યો છે અને પછી આખો જ્ઞ કર્યો છે. અને તો દરેક વિદ્યાર્થીએ હવે પાઠ્યપુસ્તકની અંદર ટીચરે જે પ્રમાણે લખેલું છે એવું લખવાનું છે. તો દરેક વિદ્યાર્થીએ પાઠ્યપુસ્તકની અંદર ટીચર લખાવે એવી રીતે લખવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્ર, આ જ રીતે ફાળી શ પણ આપણે અડધો લખેલો હતો ત્યાં આવી રીતે આખો જ તમારે પૂરો કરી ટપકા જોડી પેન્સિલથી અને શ ફાળી શ અથવા ષટકોણનો શ પૂરો કરવાનો છે. દરેકે પાઠ્યપુસ્તકની અંદર ટપકા જોડી ષટકોણનો શ તૈયાર કરો. હવે આવે ત્ર. તો ત્ર પણ દરેક વિદ્યાર્થીએ પોતાની નોટમાં લખવાનો, એટલે નોટમાં શું પાઠ્યપુસ્તકની અંદર પણ પૂરો પેન્સિલથી ઘૂંટી અને કરો. હવે આવે છે જ્ઞ. જ્ઞ પણ આવી જ રીતે દરેક વિદ્યાર્થીએ પૂરો કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્ર, હવે આવ્યા આપણે પાછળના પેજે. પાછળના પેજે એવું લખ્યું છે, હિંચકાની મોજ. આમાંથી કઈ કઈ વસ્તુઓનો હિંચકા તરીકે ઉપયોગ કરી શકાય ખરાની નિશાની કરો. જ્યાં જે વસ્તુનો હિંચકા તરીકે ઉપયોગ કરી શકાય એમાં આપણે ખરાની નિશાની કરવાની છે. તેનો ઉપયોગ કેવી રીતે કરશો તે કહો. હવે દરેક વિદ્યાર્થીને હું અહીંયા કહું છું, સાંભળો. હવે આપણે ટાયરનો હિંચકો બનાવી શકીએ. હા, એની ઉપર હિંચકાના લબ્બરથી દોરડું બાંધી તમે હિંચકાની અંદર બેસી શકો. આપણે મોટું વૃક્ષ હોય તો ટાયર ઉપર આપણે દોરડું બાંધી અને તમે હિંચકો બનાવી શકો છો. પછી બગીચામાં, તો બગીચામાં હિંચકો આપણે બાંધી શકીએ ખરા, પણ હિંચકો બનાવી શકીએ નહીં. બેટનો હિંચકો બનાવી શકીએ નહીં. ખુરશીનો હિંચકો, તો ખુરશીનો હિંચકો બની શકે તો કે નહીં. તો પછી નિસરણીનો હિંચકો તો કે ના. ટેબલનો હિંચકો તો પણ ના. અને હવે એક દોરી બાંધી અને ત્યાં પણ તમે હિંચકો બનાવી શકો. પછી કોઈ વૃક્ષની ડાળી પર પણ હિંચકો બનાવી શકો. અને સ્કૂટર, જે ગાડી છે એનો પણ હિંચકો બને નહીં. તો જ્યાં મેં તમને ત્રણ ખરાની નિશાની કરાવી છે તે તમે પાઠ્યપુસ્તકની અંદર ત્રણ ખરાની નિશાની કરો. તો વિદ્યાર્થી મિત્ર, હવે આપણો આ બીજો પાઠ અહીંયા પૂરો થાય છે. તો બીજા પાઠની અંદર મેં બધું પેજ ઉપર કરાવેલું છે એ તમારે પાઠ્યપુસ્તકની અંદર જ કરવાનું છે. અને આજનું હોમવર્ક દરેક વિદ્યાર્થીને સાંભળો. તો પેજ નંબર 26 પર રંગ પૂરો
ગૃહ કાર્યમાં શું કરવાનું છે? દરેક વિદ્યાર્થી ખાસ અહીંયા ધ્યાન આપશે, સાંભળો. પેજ નંબર પાઠ્યપુસ્તકની અંદર 26, કેટલામું પેજ? 26. પેજ નંબર 26 પર રંગ પૂરો. એક બાળક છે, વિદ્યાર્થી છે, એક વિદ્યાર્થીની છે, તો એ હિંચકો ઉચક નીચકની અંદર ખાય છે, તો એની અંદર તમારે મનપસંદ રંગ પૂરવાનો છે, એ છે ગૃહ કાર્ય. તો ગૃહ કાર્યની અંદર તમારે મનપસંદ રંગ પૂરવાનો છે. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્ર.